આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કચ્છ લોકસભામાં આવતા રાપર વિધાનસભા મતદાર મંડળમાં આજે મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અમિત અરોરા, મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ બચાવ પ્રાંત અધિકારી અને રાપર વિધાનસભાના મતદાર મંડળના ચૂંટણી અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના વડપણ હેઠળ રાપર મતદાર મંડળમાં ફરજ બજાવતા કર્મચારીઓને બે તબક્કામાં બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાપર મતદાર મંડળના 293 મતદાન મથકો પર ફરજ બજાવતા 31 ઝોનલ ઓફિસર, 31 મદદની ઝોનલ ઓફિસર, 334 પ્રિસાઇડિંગ અધિકારી મળીને કુલ 400થી વધુ કર્મચારીઓને 22 ચૂંટણી માટે તાલીમ આપતા અધિકારીઓની ઉપસ્થિતિમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે રાપર મતદાર મંડળના 293 મતદાન મથકો પર 366 ઈવીએમ, 396 વીવીપેટ સાથે કઈ રીતે ફરજ બજાવવી એ અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મતદાન મથકોની ફરજ, ઝોનલ ઓફિસરની ફરજ તથા મતદાન મથકોની ફરજ સહિતની તાલીમ આપવામાં 2 દિવસ સુધી 2-2 તબક્કામાં તાલીમ આપવામાં આવશે. આગામી દિવસોમાં જેમ જેમ ચૂંટણી અને મતદાન માટે દિવસ નજીક આવી રહ્યા છે, તેમ તેમ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે કટિબદ્ધ બની રહ્યું છે.